નમસ્કાર એન્ડ વેલકમ માય સેલ્ફ ધ્રુવિકા કાનાબાર ફ્રોમ શ્રી એ કે દોશી મહિલા કોલેજ જામનગર પ્રેઝન્ટિંગ ધ લેક્ચર ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ફર્સ્ટ યર બી સેમેસ્ટર વન આપણે યુનિટ થ્રી આયોજન પ્લાનિંગ શરૂ કર્યું હતું જેમાં આપણે આયોજનની અર્થ વ્યાખ્યા એના લક્ષણો આયોજનની પ્રક્રિયા આ બધા વિશે વાત કરી હવે આપણે ડિસ્કસ કરવાના છીએ આયોજનનું મહત્વ કે ફાયદા એડવાન્ટેજીસ ઓફ પ્લાનિંગ ઓર બેનિફિટ્સ ઓફ પ્લાનિંગ ઓર પ્રોઝ ઓફ પ્લાનિંગ કંઈ પણ કહી શકાય આયોજન કરવાથી શું ફાયદા થાય કોઈ ધંધાકીય બાબત હોય કે પછી કોઈ પણ જગ્યાએ જ્યાં કંઈક ધ્યેય સિદ્ધ કરવાનો હોય કોઈ ટાર્ગેટ અચીવ કરવાનો હોય ત્યાં આયોજન કરવું પડે કારણ કે બધાની પાસે આપણી પાસે સમય જે છે એ સીમિત હોય છે સાધનો સીમિત હોય છે નાણાં સીમિત હોય છે કે જેના દ્વારા આપણે એ ધ્યેય સિદ્ધ કરવાના હોઈએ એ સમય સાધન કે નાણાં જે છે એ સીમિત હોય છે એટલે આપણે આયોજન કરવું પડે તર્કબદ્ધ આયોજન કરેલું હોય તો જ જે છે એ વ્યવસ્થિત રીતે પ્રગતિ થઈ શકે અને કામ જે છે એ થઈ શકે તો ધંધાદારી એકમમાં પણ આયોજનનું એટલું જ મહત્ત્વ છે અને કોઈ પણ બાબતોમાં કોઈપણ જગ્યાએ જ્યાં કંઈ ધ્યેય સિદ્ધ કરવાનો હોય ત્યાં સમય અને સાધનોની જે અછત હોય અથવા તો સીમિત હોય એના કારણે આયોજન કરવું પડે કે જેથી એ ધ્યેય જે છે એ સિદ્ધ થઈ શકે સારી રીતે તો આયોજનના મહત્વ માટેના આપણે પોઈન્ટ જોઈએ તો અનિશ્ચિતતા અને જોખમો સામે રક્ષણ આપે છે ઇટ પ્રોવાઈડ્સ પ્રોટેક્શન અગેન્સ્ટ અનસર્ટનિટી એન્ડ રિસ્ક આપણે ખ્યાલ છે કે આપણે ભવિષ્યના કામ માટે આયોજન કરીએ છીએ અને ભવિષ્ય અનિશ્ચિત છે ભવિષ્ય અનિશ્ચિત છે સાચી વાત છે પણ એ અનિશ્ચિત ભવિષ્યમાં આપણે કંઈ નથી કરી શકવાના સિવાય કે આયોજન તો આયોજન કરેલું હશે તો ભવિષ્યનું અનુમાન જે ગણતરીપૂર્વકના નિર્ણયોથી જે અનુમાન ભવિષ્યનું લગાવેલું હશે એ સાચું પડવાની શક્યતાઓ છે ખરી કારણ કે એ જે અનુમાનો હશે એ બહુ જ વ્યવસ્થિત આધારો લઈને લગાવેલા હશે એટલે આયોજન જે છે એ ભવિષ્યના અનિશ્ચિત જોખમો સામે રક્ષણ આપે છે અને ગણતરીપૂર્વકની ચોક્કસાઈથી જે અનિશ્ચિતતા હોય એનું જોખમ જે છે એ આયોજનમાં ઘટાડી શકાય છે વિથ કેલ્ક્યુલેટેડ સ્પેસિફિક્સ ફ્યુચર અનસિઝ એન્ડ રિસ્ક કેન બી રિડ્યુસ્ડ પછી બીજું બગાડ અટકે છે અને કાર્યક્ષમ બને છે સંચાલન જે છે એ કાર્યક્ષમ બને છે તો પ્લાનિંગ જે છે ઇટ પ્રિવેન્ટ્સ વેસ્ટેજસ એન્ડ મેનેજમેન્ટ બીકમ્સ એફિશિયન્ટ ડ્યુ ટુ પ્લાનિંગ આયોજન કરેલું હશે તો કોઈ પણ બાબતનો સમય શક્તિ કે નાણાંની જે છે એ બચત થશે એટલે બગાડ અટકશે કોઈ બિનજરૂરી કાર્ય ભૂલ કે કોઈ ડ્યુઅલ એક્ટિવિટીઝ ડબલ એક્ટિવિટીઝ જે છે એ નિવારી શકાય આપણે પ્લાનિંગ કરેલું હોય મારી લો તમે કોઈ અજાણ્યા એડ્રેસ ઉપર જવાના હોય તો આપણે બે ત્રણ વ્યક્તિઓને પૂછેલું હોય ગૂગલ મેપમાં જોયેલું હોય જ્યાં જવાનું હોય ત્યાં કોઈ વ્યક્તિ હોય તો એમની પાસેથી લોકેશન આપણે લીધેલું હોય તો આપણે પ્લાનિંગ કરેલું હોય ગણતરીપૂર્વકનો તો આપણો સમય જે છે આપણે બચાવી શકીએ અને વ્હીકલમાં જતા હોય તો પેટ્રોલ બચે એટલે નાણાંની અને શક્તિની પણ બચત થાય તો આયોજન કરવાથી જે છે બગાડ અટકે છે અને કાર્યક્ષમતા જે છે એ વધે છે આપણે ઓછા સમયમાં પહોંચીએ એટલે આપણી કાર્યક્ષમતા જે છે એનો બચાવ થાય તો આપણે એટલી આપણી શક્તિ સમય નાણાં બધું બીજી જગ્યાએ લગાવી શકીએ ઉપયોગી જગ્યાએ તો કાર્યક્ષમતા પણ વધે પછી આયોજન કરકસર શક્ય બનાવે છે કરકસર જે છે એ પણ અગત્યની વસ્તુ છે કે જ્યાં સમય અને સાધન અને જે નાણાં છે એ લિમિટેડ હોય ત્યાં પ્લાનિંગ મેક્સ ઇટ પોસિબલ ટુ ઇકોનોમાઈઝ નિર્ધારિત ધ્યેય જે હોય એને સિદ્ધ કરવા માટે જે સૌથી સારી પદ્ધતિ હોય કે જેમાં ખર્ચની દૃષ્ટિએ પણ ફાયદો હોય ગુણવત્તા પણ સારી મળતી હોય અને ઓવરઓલ બેનિફિટ જેમાં થતો હોય એવી પદ્ધતિ પસંદ કરવામાં આવે એટલે એવી બિન કાર્યક્ષમ કોઈ એવી કાર્યક્ષમ કે ખર્ચાળ પદ્ધતિ હોય તો એને પહેલાંથી જ દૂર કરી દેવામાં આવે એટલે આયોજનથી કરકસર ભરી પ્રવૃત્તિ જે છે એ શક્ય બને પછી પ્રવૃત્તિઓમાં વ્યવસ્થિતપણું આવે એક્ટિવિટીઝ મેક અ સિસ્ટમેટિક શેપ ડ્યુ ટુ પ્લાનિંગ કારણ કે આયોજનમાં નક્કી કરેલું હશે વોટ વેન વેર હાવ શું ક્યારે કેવી રીતે એ બધું જ પહેલાંથી નક્કી કરે લીધેલું હોય એટલે વ્યવસ્થિતતા પણ એક ડિસિપ્લિન આવી જાય કામમાં અને એ ડિસિપ્લિનના કારણે પણ ઘણો બધો સમય શક્તિ નાણાં જશે છે એ બચાવી શકાય અને નિયમિતતા જે છે એ ધંધાની પ્રતિષ્ઠા અને શાખને પણ વધારે છે અને એના લીધે ધંધાનો વિકાસ જે છે એ ઝડપી થાય પછી દિયાને હેતુની સ્પષ્ટતા કરે છે પ્લાનિંગ મેક્સ ક્લિયર ધ ઓબ્જેક્ટિવ આયોજનનો પહેલો જ તબક્કો છે એમાં ધ્યેયની સ્પષ્ટતા કરવામાં આવે છે એટલે ધ્યેય નક્કી થઈ જાય તો પછી એ ધ્યેયને સિદ્ધ કરવા માટે શું કામ કરવું એ બહુ સરળતાથી નક્કી કરી શકાય કે એનું આયોજન થઈ શકે એટલે ધ્યેયની સ્પષ્ટતા સભાનતા જે છે એ હોય તો એના લીધે ધ્યેયની પૂર્તિ જે છે સરળ બને આપણે ખબર જ ના હોય ઘણી વખત આપણે ડાયરેકશન લેસ થઈ જતા હોઈએ ક્યારેક ક્યારેક જેમ કે તમે આખો કોર્સ લઈને બેસો કે એક્ઝામ આવે છે વાંચવા એટલે આપણે સાવ ડિરેક્શનલેસ થઈ જઈએ ને ઘણી વખત એવું બને કે આપણે કંઈ વાંચવાના બદલે કાં કંઈક ખાઈએ ને કાં સૂઈ જઈએ આ આઈ થિંક બધા સાથે બનેલું હશે તો આવું શા માટે બને બીકોઝ આપણે જે ગોલ નક્કી કર્યું કે મારે કોર્સ પૂરો કરવો છે એ ગોલ આપણે થોડોક ઇમ્પ્રેક્ટિકલ નક્કી કરી લીધો બિકોઝ બહુ અઘરું છે એક સિટિંગમાં કોર્સ પૂરો ના થાય ને આપણે કંઈ જ ન વાંચેલું હોય ત્યારે આપણે ડિરેક્શન લેસ થઈ જાય ઓ આવડો મોટો કોર્સ આટલું બધું વાંચવાનું કાલે એક્ઝામ શું કરીશ શું નહીં એન્ડ ધટ ઓલ અને એ બધા વિચારોના કારણે આપણું ડિમોરલાઇઝ થઈ જાય અને આપણે કંઈ જ ના કરીએ અને સુઈ જાય એવું બને તમે આઈ થિંક બધા એગ્રી થશો આ વસ્તુ સાથે એના બદલે આપણે એમ કરીએ કે મારે આખો કોર્સ કમ્પ્લીટ નથી કરવો બટ હવે એક્ઝામ કાલે છે ને મેં કંઈ જ નથી વાંચેલું તો હું કંઈક એવું કરું આઈએમપી ક્વેશ્ચન્સ તૈયાર કરી લઉં હા એમાં પણ એમ કરું કે આઈએમપી ક્વેશ્ચનના પહેલાં જે પોઈન્ટ છે એ બધા પોઈન્ટનું એક લિસ્ટ બનાવી લઉં ને એ પાકા કરી લઉં પછી શાંતિથી એ પોઈન્ટ પાકા થઈ જાય મતલબ આઈ વિલ બી ઇન અ સેફ ઝોન એ સેફ ઝોનમાં હું આવી જઈશ પછી હું નિરાતે જે છે રિલેક્સ થઈ પછી આપણે થોડુંક બર્ડન મેન્ટલ બર્ડન આપણું ઘટી જશે એટલે મગજ થોડુંક શાંત રહેશે ત્યારે આપણે આરામથી વાર્તાની જેમ બધા પોઈન્ટની ડિટેલ વાંચી જઈએ તો આપણે એ યાદ રહી જશે અને સમજાઈ પણ જશે તો આ રીતે પ્રિપેરેશન કરવી ઇટ વિલ બી બેટર ઓપ્શન અગર તમે એક્ઝામના આગલા દિવસે અચાનક જ તૈયારી કરો છો તો અને એનાથી બેટર ઓપ્શન એ છે કે હંમેશા એડવાન્સમાં છે થોડું થોડું ચાલુ રાખવી લાસ્ટ મોમેન્ટ ઉપર આપણે બર્ડન ના વધે એના પછીનો પોઈન્ટ છે કર્મચારી માલિક સહકાર શક્ય બનાવે છે એમ્પ્લોયી એમ્પ્લોયર કોઓપરેશન ઇઝ મેટ પોસિબલ ડ્યુ ટુ પ્લાનિંગ આયોજનમાં સાહસના દરેક કર્મચારીએ ક્યુ કામ કરવાનું છે એ સ્પષ્ટ રીતે કર્મચારી જાણતા હોય છે એટલે એમને કોઈ કન્ફ્યુઝન નથી હોતું અને સંચાલકો પણ જે છે સાયન્ટિફિક વેમાં કર્મચારીઓને પસંદ કરેલા હોય છે એટલે કાર્યની સોંપણી પણ સારી રીતે થઈ શકે વેતન દર અને કામની શરતો પણ જે છે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી નક્કી કરવામાં આવેલી હોય એટલે કર્મચારીઓને પણ અસંતોષ થવાનો કોઈ ચાન્સ નથી રહેતો એટલે કર્મચારી માલિક સહકાર શક્ય બને અને આ સહકાર બહુ જ જરૂરી છે ટીમ એફોર્ટ બહુ જ જરૂરી છે તો જ જે છે એ ધ્યેય સિદ્ધિ તરફ આગળ વધી શકાય ઉત્પાદન વધારી શકાય ખર્ચ ઘટાડી શકાય અને ધંધાનો વિકાસ કરી શકાય પછી જવાબદારીનો નિર્ણય સરળ બનાવે છે તો ડિસિઝન ઓફ રિસ્પોન્સિબિલિટી ઇઝ સિમ્પ્લીફાઈડ ડ્યુ ટુ પ્લાનિંગ આયોજન દરેક કાર્યની જવાબદારી સ્પષ્ટ રીતે નક્કી કરે છે કે કાર્ય કરનાર કર્મચારીની જવાબદારી જે છે એ રહેશે એટલે સત્તા અને જવાબદારી બંને સોંપવામાં આવે છે એટલે કર્મચારી ધ્યાનપૂર્વક કામ કરશે બેદરકારી નહીં દાખવે અગર બેદરકારી દાખવશે તો તરત જ નક્કી કરવામાં આવશે કે આ વ્યક્તિને કામ સોંપેલું હતું એ કામમાં ભૂલ છે એટલે એને જવાબદારી ઠેરવવામાં આવે એટલે કર્મચારીને ખબર છે કે કંઈ ભૂલ થશે તો મને જ જવાબદારી ઠેરવવામાં આવશે અને સજાને પાત્ર હું જ બનીશ એવા સંજોગોમાં એ જે છે એ સભાનતાપૂર્વક કામ કરશે ઓલ ધીસ પોસિબલ ડ્યુ ટુ પ્લાનિંગ પછી સંકલન સારી રીતે થઈ શકે કોઓર્ડિનેશનનું કામ જે છે એ પણ સારી રીતે થઈ શકે બેટર કોઓર્ડિનેશન ઇઝ પોસિબલ ડ્યુ ટુ પ્લાનિંગ સંકલન જે છે એ બહુ જ અગત્યનું છે કારણ કે જ્યાં સંકલન નહીં હોય ને તો ટાર્ગેટ સુધી પહોંચાશે નહીં એમની વચ્ચે સંકલન હોવું જરૂરી છે સંકલન ક્યારે શક્ય બને કે જ્યારે આયોજન યોગ્ય રીતે કરેલું હોય ધંધાકીય સાહસના જુદા જુદા એકમો વચ્ચે સંવાદિતતા હોય તો આ શક્ય બને અને હેતુ માર્ગદર્શન અને પ્રયત્નોમાં એકતા જે છે એ લાવી શકાય હેતુ હોય એ જ મુજબનું માર્ગદર્શન આપવામાં આવે એ જ મુજબના પ્રયત્ન થવા જોઈએ હેતુ હોય આપણો સારી રીતે ભણવાનો અને આપણને માર્ગદર્શન જો મળતું હોય કે હરવા ફરવાનું અને મજા કરવાની લાઈફ તમને એકવાર મળી છે જીવી લો તો ઇટ ઇઝ અ વેરી 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 મોમેન્ટરી જોય અને એ એના માનવું જોઈએ થિયરીમાં બિકોઝ હેતુ છે આપણું સારી રીતે ભણવાનો અને કંઈક આગળ વધવાનો પ્રગતિ કરવાનો તો એ હેતુને અનુરૂપ માર્ગદર્શન મેળવવું જોઈએ જેમ કે અભ્યાસ સારી રીતે કરવો જોઈએ સિવાય કંઈક શીખવું જોઈએ નવું જોઈએ માર્કેટમાં ટ્રેન્ડિંગ હોય એવું કંઈક એ રીતે માર્ગદર્શન જો મળવામાં આવે ને તમારા પ્રયત્ન પણ એ જ દિશામાં હોય તો તમારો ધ્યેય સિદ્ધ થાય અધરવાઈઝ ન થાય પછી વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સમતુલા સ્થાપી શકાય છે આયોજનના કારણે બેલેન્સિંગ ડિફરન્ટ એક્ટિવિટીઝ ઇઝ પોસિબલ ડ્યુ ટુ પ્લાનિંગ આયોજન વગર અલગ અલગ પ્રવૃત્તિઓ જે છે એમાં સમતુલા ન આવે આયોજન કરેલું હોય તો જ દરેક પ્રવૃત્તિ ઉપર યોગ્ય ધ્યાન આપવામાં આવે છે દરેક પ્રવૃત્તિઓ માટે સમય નક્કી કરેલો હોય દરેક પ્રવૃત્તિ માટે સત્તા અને જવાબદારી કઈ વ્યક્તિને કયા કર્મચારીને સોંપશું એ નક્કી કરેલું હોય અને કોઈ કામ રહી જવાનો અહીંયા ડાઉટ કે ભય મૂંઝવણ કે ભય કંઈ રહે રહેતું નથી એટલે બધી પ્રવૃત્તિઓની જે બેલેન્સ છે એક્ટિવિટીઝની જે ચેઇન છે એ અહીંયા બનાવી શકાય છે ડ્યુ ટુ પ્લાનિંગ પછી અંકુશ અને મૂલ્યાંકન સરળ બનાવે છે કંટ્રોલ એન્ડ એસેસમેન્ટ બિકમ્સ ઇઝી ડ્યુ ટુ પ્લાનિંગ અંકુશ એટલે તમને બધાને ખબર છે શું આયોજનમાં કયું કામ કેવી રીતે કરવાનું એ નક્કી કરવામાં આવે છે એ સિવાય જુદા જુદા ધોરણોની સ્થાપના કરવામાં આવે તમે અંકુશ ટ્વેલ્થમાં ભણી ગયેલા છો અંકુશનું તમે પ્રક્રિયા વિચારો તો એમાં શું હતું અંકુશની પ્રક્રિયામાં પહેલું સ્ટેપ આવે ધોરણોની સ્થાપના એસ્ટાબ્લિશિંગ સ્ટાન્ડર્ડ્સ એ ધોરણોની સ્થાપના કરેલી હોય એ મુજબ કામ થવું જોઈએ એવી અપેક્ષા રાખવામાં આવતી હોય એટલે એસ્ટાબ્લિશિંગ સ્ટાન્ડર્ડ ધોરણની સ્થાપના કર્યા પછી સેકન્ડ સ્ટેપ આવે થયેલ કામગીરીનું મૂલ્યાંકન અસેસમેન્ટ ઓફ ધ એક્ટિવિટીઝ ડન એ મૂલ્યાંકન થાય પછી શું કરવામાં આવે થયેલી કામગીરીનું ધોરણો સાથે સરખામણી કમ્પેરિઝન ઓફ એક્ટિવિટી ડન વિથ સ્ટાન્ડર્ડ્સ એસ્ટાબ્લિશડ અને પછી અગર કોઈ વિચલનો દેખાય મતલબ કે આપણે ધારેલું કંઈક હતું અને થયું છે કંઈક તો વિચલનો દેખાય ઇફ ધેર ઇઝ એની વેરીએશન તો એ વેરીએશનને દૂર કઈ રીતે કરવા એ પ્રયત્ન કરવામાં આવે આપણે નક્કી કરેલું હોય કે મારે તો એટી પર્સન્ટ લેવા છે સેવન્ટી પર્સન્ટ લેવા છે પછી આપણે ખરેખર રિઝલ્ટ એ આપણું સ્ટાન્ડર્ડ છે ધોરણ નક્કી કર્યું માની લો આપણે સેવન્ટી પર્સન્ટનું વિલ બી મચ હાયર સેવન્ટી પર્સન્ટનું આપણે ધોરણ નક્કી કરેલું હોય ને આપણે પર્સન્ટેજ આવે સિક્સ્ટી ફાઈવ તો થયેલી કામગીરી સિક્સટી ફાઈવ ને ધોરણ સિત્તેર પાંચનો ફેર રહ્યો તો શું કારણસર રહ્યું આપણે જોવાનું પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં ઓછા માર્ક્સ છે થિયરીમાં ઓછા માર્ક્સ છે તો જેમાં ઓછા માર્ક હોય એમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાનો પ્રયત્ન કરવો ઓછા માર્ક્સ છે ને માટે છે આપણે ક્વેશ્ચન્સ તૈયાર નહોતા કર્યા ક્વેશ્ચન્સ તૈયાર કર્યા ત્યાં પણ લખવાનો ટાઈમ ના રહ્યો પેપર પૂરું ન થયું તો આપણે સ્પીડ વધારવી જોઈએ લખવાની ક્વેશ્ચન તૈયાર ના કરી હોય તો નેક્સ્ટ ટાઈમ આપણે વધારે વાંચવું ઓછા ક્વેશ્ચન તૈયાર કરીને એક્ઝામમાં ન જવું ખ્યાલ આવે કે વિચલન કારણથી આવ્યો છે કઈ રીતે દૂર કરી અને ધોરણ જે નક્કી કર્યું છે એ જે છે એ મૂલ્યાંકન કરેલું હોય તો જ થઈ શકે એટલે આ રીતે જે છે એ અંકુશનું અંદર મૂલ્યાંકનનું કામ પણ ઓટોમેટિક થઈ જાય આ બધું જ શક્ય બને પ્લાનિંગથી અને એ સિવાય સંચાલનના અન્ય કાર્યોને સરળ બનાવે છે આપણે પોસ્ટ કોપ ફોર્મ્યુલા ભણ્યા હતા એમાં સંચાલનના બધા જ કાર્યો આવ્યા પોસ્ટ કોર્પ પ્લાનિંગ ઓર્ગેનાઇઝિંગ સ્ટાફિંગ ડિરેક્ટિંગ કોર્ડિનેટિંગ રિપોર્ટિંગ એન્ડ બજેટિંગ આયોજન વ્યવસ્થાતંત્ર કર્મચારી વ્યવસ્થા માર્ગદર્શન અને દોરવણી સંકલન માહિતી પ્રેષણ અને અંદાજપત્ર તો આયોજન સિવાયના જેટલા પણ કામ છે આ સંચાલનના જેટલી પણ કામગીરી છે એ બધી કામગીરીને એક રસ્તો બતાવે છે એક પાથ ક્લિયર કરે છે સંચાલનના અન્ય કાર્યો જે છે આયોજન સિવાયના એ પણ આયોજનના કારણે આગળ કરવા શક્ય બને છે સરળ બને છે અને રસ્તો જે છે એ મળે છે દિશા મળે છે તો આ રીતે વૈજ્ઞાનિક અને બુદ્ધિપૂર્વકનું એક રેશનલ પ્લાનિંગ કરેલું હશે તો સંચાલન જે છે એ બહુ સારી રીતે થઈ શકશે ડૉક્ટર હેનરી ફેયોલે પણ કહેલું છે કે આયોજન એ સંચાલનનો પાયો છે સો ધીઝ વોઝ ઓલ અબાઉટ એડવાન્ટેજીસ ઓફ પ્લાનિંગ આયોજનના મહત્ત્વ કે ફાયદા જે છે એ આ રીતે આટલા છે Uh, thank you for any doubts or queries you can write me on this mail dbk.drivika at gmail.com thank you